માં શરૂઆત કરે છે. ભગવાનનું જ વચન છે ભગવદ ગીતામાં. માટે એવો એવો એવી શંકા ન કરવી. અને ગુરુ નતા, પેલાના ગુરુ. આ બહુ બાર બહુ ચાલે છે, આના ગુરુ નથી, પેલાના ગુરુ. એને કેવી રીતે મળ્યું? તું તારી વાત કર. તારી સ્થિતિ ને વામદેવની સ્થિતિ જુદી છે ને. તારી ને નચિકેતાની સ્થિતિ જુદી છે. વ્યક્તિ અધિકારી છે, દેખાય જ છે. ઘણું બધું વૈરાગ્ય જીવનમાં વિવેક વગેરે બધું ખૂબ છે ને. ક્યાંથી આવ્યું? આગળથી પ્રાપ્ત કરતો આવ્યો છે. આ થઈ શ્રદ્ધા. ગુરુવાક શાસ્ત્રેશુ ગુરુવાક્યેશુ સત્ય બુદ્ધ્યા અવધારણ શ્રદ્ધા બન્ય. ભક્તિ આમ તો ઉપનિષદ કે આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન જે વ્યક્તિને આચાર્ય છે એ જરૂર આ જાણે છે, આજે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ એવું દેખાતું નથી. ઘણી વાર એવું થાય છે ને, વર્ષો સુધી ઘણી વાર શાસ્ત્રનું સેવન વગેરે કરતા હો, સમજે કે ફરક નથી પડતો અંદર, એટલે ખૂટે છે. ગુરુએ કહ્યું એટલું કર્યું, બધું કર્યું. તો શું ખૂટ્યું? ભક્તિ. નારદ ભક્તિ સૂત્રમાં કહે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો અધિકો સ્નેહ. જીવનની અંદર આધ્યાત્મિક રસ્તે આગળ વધતા હો ત્યારે અનેક પ્રકારના સંકટો, ત્રણ સ્તરના સંકટો, આધ્યાત્મિક એટલે શરીરનું જ. ક્લાસમાં આવવાનું હોય, વર્ગમાં આવવાનું હોય, કથા પારાયણમાં આવવાનું હોય ને જ માથું ચડે, તાવ આવે, પટકાઈ પડ્યા, આવ્યા ખરા, એકદમ કમરમાં ચસક આવી. પારાયણ ચાલતું હોય, કથા ચાલતી, ઉભા ના થવાય, પણ હવે ધ્યાન ના રહ્યું, ગયું. અહીંયા ધ્યાન છે આધ્યાત્મિક. આધિભૌતિક આટલું સુંદર શાંત વાતાવરણ છે. કોઈકને મન થયું બાજુના મોટે મોટેથી લાઉડસ્પીકર જ વગાડવા માંડ્યું અને એમાં બધા ફિલ્મી ગીતો. સંકટ દુરિત કહેવામાં આવે છે. આદિદૈનિક આટલો સુંદર કાર્યક્રમ હોય, એકદમ વરસાદ પડ્યો, ધરતીકંપ થયો, આદિદૈનિક એકદમ ઠંડી પડી. આધ્યાત્મિક માર્ગે જતા હો ત્યારે આ બધી વસ્તુઓ નડતરરૂપ થાય. એટલા માટે સામાન્ય પૂજા, ભક્તિનો એક પ્રકાર પૂજા હું કહું છું હમણાં, એની અંદર પણ સંકલ્પ આપણો આ જ છે, મમ ઉપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ વગેરે વગેરે. પછી આગળ મમ ઉપાત, મારા દ્વારા ઉપાત, ઉપાત એટલે કમાયેલો, મારા દ્વારા હું જે કમાયો છું ભૂતકાળની અંદર, સમસ્ત જેટલા આ જન્મમાં જ નહીં, અનેક જન્મોમાં જે હું ઘણા ને દુરિતો પ્રાપ્ત કર્યા છે, પાપ ક્ષય દ્વારા એનો ક્ષય થાય, શ્રી પરમેશ્વર પ્રીત્યર્થ ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એના માટે જરૂર છે ભક્તિ, દુરિતના નિવારણ. ઘણું બધું સાધના કરતા હોઈએ પણ છતાંય ઘણી વાર પ્રગતિ દેખાતી નથી આપણને. શ્રદ્ધા છે, રોજ જઈએ છીએ ગુરુજી પાસે, ગુરુજી કહે છે એમ કરીએ છીએ ખરા. ભક્તિ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરો. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો અધિકો સ્નેહ. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું,
મહાત્મ્ય જ્ઞાન પૂર્વ. કોના મહાત્માનું જ્ઞાન? જગતની કોઈ વ્યક્તિ નહીં, ઈશ્વરના મહિમાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પૂર્વમાં. એને કારણે જેના મનની અંદર ઈશ્વર પ્રત્યે દ્રઢ સ્નેહ ઉત્પન્ન થયો છે એનું નામ ભક્તિ છે. અધિક સ્નેહ, અધિક જેમ મહિમા ઈશ્વરનો સાંભળો. સામાન્ય ભાગવત કથામાંથી તમને કૃષ્ણ પ્રેમ ઘણો જન્મ્યો હશે. ઈશ્વરના મહિમાનું જેમ શ્રવણ કરતા જાઓ, ઈશ્વર પ્રત્યેનો સ્નેહ વધતો જાય. જોતાજી એક જીવનની અંદર જે કંઈ છીએ એ બધાની પાછળ ઈશ્વરનો હાથ છે. એટલા માટે આ કથા શ્રવણ વગેરે ખૂબ જરૂરી છે. એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સ્નેહ દ્રઢ કરે છે. મનનો સ્વભાવ જ છે ચીપકવું, ચીપકી જાય. ધ્યાન કરવા બે સિદ્ધ થાય છે, ચીપકી જાય. ક્યાં ચીપકી જાય? દીકરામાં ચીપકી જાય, પુરાણ ચીપકી જાય, ચીપકી જાય. સ્નેહ હોય ત્યાં છે, સ્નેહ છે. સ્નેહનું એ ધાતુનો અર્થ જ, સ્નેહનો ધાતુ એ જ અર્થ છે. એટલા માટે ઘી વગેરેને સ્નિગ્ધ કહેવામાં આવે છે, ચીકણા. ગમે હાથ પગ કરું તો ચીકણું લાગે. છેવટે સાબુ દીધો ત્યારે તેલ ઘી વગેરે. તમે જગતના જો ઈશ્વરના સ્થાન નહીં આપો તો જગતના વિશ્વ ચીપકેલું જ રહેવાનું છે. કારણ કે એને ઈશ્વરનો મહિમા ખબર નથી, એને વિષયોનો મહિમા ખબર છે. માટે બાળપણથી અત્યાર સુધી પૈસાનો મહિમા, ફલાણાનો મહિમા, બરાબર. અને આપણને ઓછો ખબર હોય તો લોકો આપણને આઈને કહી જાય પાછા, હા વસ્તુ બહુ સરસ છે, આમ છે. મહિમા સાંભળતા જ એમ સ્નેહ વધતો જ જાય. એટલે મનને તો સ્નેહ ઉત્પન્ન કરાવવો જ પડશે. મનનો ગુણ જ છે, ખાલી વિષય બદલાય. જગતના વિષય બદલે ઈશ્વર, એના માટેનો રસ્તો કથા શ્રવણ, એક પ્રકાર ભક્તિનો કથા શ્રવણ જન્મી. ઈશ્વર પ્રત્યેની સમર્પણની ભાવના એને ભક્તિ કહેવામાં આવે છે. અને એ હંમેશા ઈશ્વરની સેવાના રૂપમાં, ઈશ્વરના ધ્યાનના રૂપમાં, ઈશ્વરના જ્ઞાનના રૂપમાં, આત્મા રૂપે રહેલો છે. એ ત્રણેય રીતે અભિવ્યક્ત થાય ઈશ્વર પ્રત્યેના સમર્પણની ભાવના, એનું નામ પણ ભક્તિ. અઘરા અઘરી વસ્તુ હોય ને તો આ છે. ઈશ્વર પ્રત્યે ભક્તિ નથી જન્મતી, બધાનો પ્રશ્ન છે. કરીએ છીએ ભજન, કરીએ આ કરીએ, પણ સમય અંદરથી એવું નથી, આમ પ્રેમ એટલો નથી જન્મતો. ઈશ્વર જેવો મારા બાળક માટે કે મારા ઘરના બીજા માટે એવો પ્રેમ નથી જન્મતો. કદાચ જે કઈ પ્રેમ છે એની પાછળ ભય રહેલો છે ઈશ્વરનો. ભય વિના કુછ પ્રીતિ નહીં, તુલસીદાસજી કહે. ભય, એક ઠોકર ખાધી છે, હવે બીજી ઠોકર જો ના ખાવી તો ભજો. રોજ હનુમાન, હનુમાન કહું છું, હનુમાન ચાલીસા કરો, નહીં તો પાછી મુશ્કેલી થશે, ફલાણું થશે. ફલાણી પનોતી શરૂ થઈ છે, હા મંદિરજી અંદર નહીં કશું. એમ હજુ પેલા અર્થકામ એ જ રહ્યું. અર્થકામ હોય પુરુષાર્થ હોવું, જીવનમાં અર્થને કામ જ પુરુષાર્થ છે. બસ એમાં જો કઈક તારે ભાગ કરવો હોય, તારે એ વસ્તુને તું આપવામાં સહાયભૂત થતો તો લે ચાલ એકાદ નાળીએ ફોડી આપું, આ કરી આપું, તેલ ચડી આપું, આ તો કઈ ભક્તિ જ નથી. ત્યાં ઈશ્વર પ્રત્યેના સમર્પણની ભાવના નથી એમાં. આ તો બાર્ગેઇન છે. પેલું તું આ કરતો હું આ કરું, તું પાસ કરતો પેલું કરું, પેલું કરું, પેલું તું નહીં કરું તો મંદિર નહીં આવું. ઈશ્વરના મહિમાને સાંભળવો જ પડે વારંવાર. મહાત્મ્યને ભાગવત હોય આ હોય ઘણું, રામચરિત માણસ સુંદર ગ્રંથ છે. ઈશ્વરની લીલાઓનું વર્ણન, રૂપનું વર્ણન, ઈશ્વરની વિભૂતિનું વર્ણન, એ જેમ સાંભળો
એમ સ્નેહ થોડોક થોડોક શરૂ થાય. પછી વધારે આવિર્ભાવ કરવા માટે ભગવાન ભગવદ્ ગીતામાં ચાર તબક્કાનો કાર્યક્રમ આપે. ચાર તબક્કા ઈશ્વરના પ્રત્યેની ભક્તિ દ્રઢ કરવા માટે. પહેલું કર્મફળનું સમર્પણ. સમર્પણ મેં કહ્યું ને, સમર્પણ એ ભક્તિ છે, એ બધામાં સમર્પણ તો રહેશે, ચારે ચારમાં. કર્મફળનું સમર્પણ, કર્મનું સમર્પણ, ચિત્તનું સમર્પણ, અહંકારનું સમર્પણ. મને જરા સમય કેજો. કર્મફળનું સમર્પણ. મનની અંદર કર્મફળ, ઈચ્છિત કર્મફળ એવું સ્થાન જમાવ્યું છે, કારણ કે રાગ દ્વેષ છે. રાગ અને દ્વેષ અર્થાત જે વસ્તુ વગર મને જીવનમાં ચાલે છે એ નબળા કરે. ઈચ્છિત કર્મફળ પ્રત્યેનો રાગ, એની પ્રાપ્તિમાં અવરોધ રૂપ એને માટે દ્વેષ, એમાં શું, એમાં શું ખોટું છે? મન વિક્ષિપ્ત જ રહે. ઈચ્છિત કર્મફળ મળે હર્ષ, ન મળે શોક. હંમેશા આમ જ હર્ષ શોક. અને માત્ર કર્મફળ નહીં, એ કર્મફળના આધારે પોતાના વિશેનો પણ નિશ્ચય, હું સફળ છું, હું નિષ્ફળ છું. વિક્ષિપ્ત રહે મન. એવા મનની અંદર ઈશ્વરનો મહિમાનું ચિંતન શક્ય નથી. ઈશ્વરને જીવનમાં પગપેસારો કરાવવો પડશે ને, પગપેસારો કરાવવાનો આ કર્મફળના સમર્પણ દ્વારા. એમાં શું કર્મફળનું સમર્પણ? જે કંઈ કર્મ કરો એ કર્મનું ફળ આ જગતમાંથી જ આવે છે. જે જગત વાસ્તવમાં ઈશ્વરના નિયંત્રણમાં છે, ઈશ્વર જ છે. ઈશ્વરના નિયમોથી જ જગત ચાલી રહ્યું છે. ભીષાસ્માદ વાતઃ પવદે ભીષો નીતિ સૂર્ય, ભીષા અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પંચમ ઇતિ. સમગ્ર બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે અત્યારે ઈશ્વરના નિયમોથી ચાલે છે. ભીષાસ્માદ વાતઃ પવતે, આ વાયુ હે ભગવાન આપના ભયને કારણે વહી રહ્યો છે. સૂર્ય ઉદયથી બધું નિયમબદ્ધ છે એકદમ. એક દિવસ સવારના પરમાં ઈચ્છા થઈ જાય સૂર્યને કે આજે સીએલ લઈ લો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જેટલું છે એનાથી જો ઓછું કે વધારે હોત તો શક્ય છે કે આ માનવ જીવન શક્ય નહોતું. તો વૈજ્ઞાનિકો કહે છે, આપણને તો શું ખબર. પૃથ્વી જે રીતે ફરી રહી છે બ્રહ્માંડની અંદર, આપણે બધા પૃથ્વીની સપાટી પર રહેલા છીએ. કોઈ પણ વસ્તુ ગોળ ફેરવવામાં આવે ને એની ઉપરની સપાટી પરની વસ્તુ ફેંકાઈ જાય. એક બોલ લઈને ટ્રાય કરો કીડી મૂકીને, જે સ્પીડે પૃથ્વી ફરી રહી છે બ્રહ્માંડ આખું ફરી રહ્યું છે, એને જ શિવજીનું તાંડવ નૃત્ય કહેવામાં આવે છે. પરંતુ જે સ્પીડે ફરે છતાં આપણને તો કશું લાગતું નથી, બધું સ્થિર જ લાગે છે. એ તો છે જ છે, પણ આપણે ફેંકાઈએ ન જતા અવકાશમાં. કેમ? એક નિયમ, ઈશ્વરનો બીજો નિયમ, ઈશ્વર જે નિયમના રૂપમાં અભિવ્યક્ત થયો. કયો નિયમ? ગુરુત્વાકર્ષણ. પકડી નાખી. આવું તો કેટલા નિયમો. સહેજ જગત તરફ નજર કરો ને, ઈશ્વર સિવાય કંઈ દેખાય એવું જ નથી. એક મારા કર્મથી જે કંઈ કર્મફળ પ્રાપ્ત થાય એ જગતમાં રહેલા નિયમોથી જ પ્રાપ્ત થાય છે, ઈશ્વર પાસેથી જ આવે છે, માટે પ્રસાદ છે. મંદિરમાં જાઓ આગળ પ્રસાદ, તિરુપતિમાં ખાસ આવું થાય.